गुड मॉर्निंग एवरीवन। आपणे आगळना विडियो लेसनमां आपणे आयोजनना अर्थ अने एना लक्षणों विषे आपणे जोयुं हतुं। हवे आजे आपणे आयोजननी मर्यादा विषे जोईशुं। आयोजननी जोईए तो आम जोईए तो आपणे जोयुं के आयोजन सर्वव्यापी छे, बधी जग्याए एनो उपयोग थाय छे, छतां એના આટલા બધા ઉપયોગો છે કે દરેક જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ છીએ, છતાં કેટલાક લેખકો અથવા નિષ્ણાતો દ્વારા આયોજનની કેટલીક મર્યાદાઓ એ લોકોએ દર્શાવી છે, તો એ આયોજનની મર્યાદા આજે આપણે જોઈએ। આ આયોજનની મર્યાદા જોતા પહેલાં આપણે જે માર્ચમાં બોર્ડની પરીક્ષા લેવાઈ હતી એની અંદર આ આયોજનની મર્યાદાનો જે પ્રશ્ન છે, આ પ્રશ્ન કુલ 5 ગુણની અંદર બોર્ડમાં પૂછ્યો હતો કે ભાઈ આયોજનની મર્યાદા જણાવો। અગાઉના પીરિયડમાં પણ આપણે એના કેટલા લખવાય એની મર્યાદા લખવી, જો અર્થ પૂછ્યો હોય અથવા એટલી મર્યાદા પૂછી હોય તો કેટલું લખાણ આપવું, કેવી રીતે આપવું, એનો આપણે બહુ સ્પષ્ટ રીતે એનો ઉલ્લેખ કરેલો હતો। તો હવે આજે જોઈએ આપણે આયોજનની મર્યાદા। આયોજનની મર્યાદા જોતા પહેલાં ફરીથી આપણે એક વખત આયોજનની વ્યાખ્યા અથવા એનો અર્થ જોઈ લઈએ। આયોજન એટલે એ પસંદગીનું કાર્ય છે। બીજી વ્યાખ્યા આપી હતી કે ધ્યેય સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ, એને આપણે આયોજન તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે આયોજનની મર્યાદા જોતા જઈએ। પહેલી મર્યાદા આપેલી છે એની ભાવિની અનિશ્ચિતતા। ભાવિ અનિશ્ચિત આયોજન છે એ મોટે ભાગે ધારણાઓ અથવા પૂર્વ ધારણાઓના આધારે આયોજન તૈયાર કરવામાં આવતું હોય છે। આયોજન છે એ મોટે ભાગે ધારણાઓ અથવા પૂર્વધારણાઓ છે। હવે આ જે ધારણાઓ અથવા પૂર્વધારણાઓ કરીએ છીએ એ ક્યાં માટે કરીએ છીએ, તો કે આપણે એને ભવિષ્ય માટે કરીએ છીએ। હવે ભવિષ્ય માટે કરીએ છીએ તો ભવિષ્ય છે એ તો અનિશ્ચિત છે, તો ભવિષ્ય અનિશ્ચિત છે તો એના આધારે જે કંઈ ધારણાઓ બાંધી છે અને એ ધારણાઓને આધારે જે કોઈ આયોજન તૈયાર કરવામાં આવે છે તો એના કારણે ભવિષ્ય અનિશ્ચિત છે, તો વર્તમાનમાં જે કંઈ ધારણાઓ અથવા પૂર્વધારણાઓ કરી છે તો એના કારણે ભવિષ્ય અનિશ્ચિત હોવાના કારણે કેટલીક વાર આ આયોજન નિષ્ફળ નીવડતું પણ જોવા મળે છે। કેમ કે ભવિષ્ય અનિશ્ચિત છે, જુદા જુદા સમય સંજોગો અને પરિસ્થિતિને કારણે નિત નવા પરિબળો એમાં ઉદ્ભવતા હોય છે, તો એના કારણે આયોજન છે એ હંમેશા અનિશ્ચિત જોવા મળતું હોય છે। બીજું જોઈએ ખર્ચાળ પ્રક્રિયા। ખર્ચાળ પ્રક્રિયા આયોજન છે એ આયોજન તૈયાર કરવા માટે મોટે ભાગે જુદી જુદી જે નિષ્ણાત વ્યક્તિઓ છે આ નિષ્ણાત વ્યક્તિઓની સલાહ લેવામાં આવતી હોય છે, એમના સૂચનો મેળવવામાં આવતા હોય છે। તદુપરાંત આ જે નિષ્ણાત વ્યક્તિઓ છે આ નિષ્ણાત વ્યક્તિઓની ફી હંમેશાનું ધોરણ હંમેશા ઊંચું જોવા મળતું હોય છે। તદુપરાંત આયોજન તૈયાર કરવા માટે સમય, શક્તિ અને નાણાં ત્રણેયનો મોટા પ્રમાણમાં વ્યય થતો જોવા મળે છે, એટલા માટે આયોજનની જે પ્રક્રિયા છે એ હંમેશા ખર્ચાળ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। કેમ કે આયોજનની અંદર નિષ્ણાત વ્યક્તિઓ રોકવામાં આવે છે। આયોજન તૈયાર કરો, ગમે તે કોઈ વ્યક્તિ એની ધારણા અથવા પૂર્વધારણા કરીને આયોજન નથી તૈયાર કરતી, પણ એના માટે નિષ્ણાત વ્યક્તિઓને રોકવા પડે છે। નિષ્ણાત વ્યક્તિ જ્યારે એની સલાહ અથવા સૂચનો જે કંઈ આપતા હોય તો એના માટે એનું ફીનું ધોરણ છે એ ફીનું ધોરણ ખૂબ જ ઊંચું જોવા મળતું હોય છે, એટલે આના કારણે પણ આયોજન છે એ ખર્ચાળ પ્રક્રિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે। ત્રીજું છે લાંબી પ્રક્રિયા।
आयोजन तीजी मर्यादा आपी छे लांबी प्रक्रिया। हवे आयोजन करवा माटे जरूरी माहिती एकत्र करवी पड़े छे। लांबी प्रक्रिया केवी छे के आयोजन तैयार करवा माटे जरूरी माहिती एकत्र करवामां आवे छे, एनું વર્ગીકરણ કરવામાં આવે છે અને એનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે અને એ વિશ્લેષણ કર્યા પછી જુદા જુદા વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવતી હોય છે। તો આયોજન આપણે અગાઉ પણ જોયું કે આયોજનમાં જુદા જુદા વિકલ્પો જોવા મળે છે, તો આયોજન તૈયાર કરવા માટે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે, એનું વર્ગીકરણ કરવામાં આવે, એનું વિશ્લેષણ કરવામાં આવે અને જરૂરી વિકલ્પો વિશે એમાં વિચારણા કરવામાં આવતી હોય છે। એટલે આમ આયોજન જે તૈયાર કરવાનું છે એ આયોજન તૈયાર કરવાની પ્રક્રિયા છે એ ખૂબ જ લાંબી પ્રક્રિયા, ખર્ચાળ પ્રક્રિયા તો છે જ, એની સાથે સાથે આયોજનની જે પ્રવૃત્તિ છે પ્રક્રિયા છે એ હંમેશા લાંબી પ્રક્રિયા જોવા મળે છે, જેમાં સમય, શક્તિ અને નાણાં ત્રણેયનો વ્યય મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે। ચોથું લક્ષણ છે એનું આયોજન અપ્રસ્તુત। આયોજન જ્યારે તૈયાર કરીએ છીએ તો આયોજનની અંદર અગાઉ પણ જોયું કે આયોજનની અંદર આપણે અનિશ્ચિતતા જોવા મળે છે, આયોજનની અંદર અનિશ્ચિતતા જોવા મળે છે, જેમ સમય, સંજોગો અને પરિસ્થિતિ બદલાય અથવા તો આયોજન ઉપર એ પરિબળો અસર કરતા હોય તેવા સમય આયોજન જ્યારે ભવિષ્યમાં એનો અમલ કરવાનો થાય, આયોજન આપણે વર્તમાન સમયમાં તૈયાર કર્યું પણ ભવિષ્યમાં સમય, સંજોગો અને એને અસર કરતા પરિબળો જો બદલાય છે તો આ આયોજન ભવિષ્ય માટે અનિશ્ચિત બની જતું પણ જોવા મળશે। એટલે કે આ જે આયોજન છે એ અપ્રસ્તુત થાય છે, કે આયોજન જે રજૂ કર્યું છે એ આયોજન હંમેશા અપ્રસ્તુત બની જતું પણ જોવા મળે છે। આગળ જડતા પ્રેરે છે, આયોજન છે એ આયોજન એક કાર્યક્રમ છે, આયોજન છે એ કાર્યક્રમ છે, કેના માટે છે તો કે ભાઈ આયોજન છે કાર્યક્રમ બનાવ્યો છે, આ કાર્યક્રમ ભવિષ્ય માટે બનાવેલો છે। હવે ભવિષ્યમાં એને જો કોઈ પરિબળો અસર કરતા અથવા તો સમય, સંજોગોને કારણે એને પરિબળો અસર કરે છે તો આ અસર કરે છે તે વખત કર્મચારીઓ આ આયોજનમાં કોઈ ફેરફાર કરી શકતા નથી, કેમ કે આયોજનનો અમલ કર્મચારી કરે છે। ભવિષ્યમાં જો કોઈ પરિબળો એને અસર કરે છે તો કર્મચારીઓ છે એ કર્મચારીઓ આયોજનમાં કોઈ ફેરફાર કરી શકતા નથી। તદુપરાંત જે અધિકારીઓ છે અથવા કર્મચારીઓ છે એ પરિબળો અસર કરે તો એ વખતે આયોજનમાં બદલાવ કરવાનું જોખમ લેવા પણ એ તૈયાર થતા હોતા નથી। એટલે જે આયોજન છે એ આયોજનનો જ એ અમલ કરે છે અને એ આયોજનનો અમલ કરે છે તો હંમેશા આયોજન નિષ્ફળ નીવડતું પણ જોવા મળે છે। એટલે આયોજનમાં સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર થવો જોઈએ પણ આયોજનની અંદર કોઈ અધિકારી અથવા કર્મચારી જેણે એનો અમલ કરવાનો છે એ લોકો ભવિષ્યમાં જો કોઈ પરિબળો એને અસર કરે છે અથવા તો આયોજનમાં કોઈ ફેરફાર આ અધિકારી અથવા કર્મચારીઓ આયોજનમાં કોઈ ફેરફાર કરી શકતા નથી અને જો એ જ આયોજનનો એ અમલ કરે છે તો એ આયોજન હંમેશા નિષ્ફળ નીવડવાની સંભાવના મોટા પ્રમાણમાં રહેતી જોવા મળે છે। આગળનું લક્ષણ છે અરે મર્યાદા છે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા। બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા આપણે જોયું છે કે આયોજનના મુખ્યત્વે બે પરિબળો અસર કરે છે, એક આંતરિક પરિબળ અને બીજું છે બાહ્ય પરિબળ। આંતરિક પરિબળ છે એ તો ધંધામાંથી ઉદ્ભવે છે,
जो धंधामांथी उद्भवे तो संचालकો એના પર કાબુ મેળવી શકતા હોય છે, પણ બાહ્ય પરિબળો છે એ અનિશ્ચિત છે, અને આ બાહ્ય પરિબળો જો ઉદ્ભવે છે તો એના કારણે પણ કેટલીક વાર આયોજન નિષ્ફળ નીવડતું પણ જોવા મળે છે. એટલે બાહ્ય પરિબળો અનિશ્ચિત છે અને અનિશ્ચિત પરિબળોને કારણે પણ કેટલીક વાર આયોજન નિષ્ફળ નીવડતું પણ જોવા મળે છે. આગળ સાતમું, અપૂરતી માહિતી. આયોજનની એક બીજી મર્યાદા એ છે કે અપૂરતી માહિતી. આયોજન તૈયાર કરવું હોય તો આ આયોજન તૈયાર કરવા માટે જુદી જુદી માહિતીને એકત્ર કરવામાં આવતી હોય છે. આ જે માહિતી એકત્ર કરી છે, આ જ માહિતી જો અધૂરી હોય અથવા અસ્પષ્ટ હોય, અને આ અધૂરી કે અસ્પષ્ટ માહિતીના આધારે જો આયોજન તૈયાર કરવામાં આવે તો પણ આ આયોજન હંમેશા નિષ્ફળ નીવડતું પણ જોવા મળે છે. આયોજન તૈયાર કરવા માટે જુદી જુદી જગ્યાએથી માહિતી એકત્ર કરવામાં આવે છે, એનું વર્ગીકરણ કરે છે, પણ જો જે માહિતી મેળવી છે એ માહિતી અપૂરતી હોય, ખોટી હોય, અધૂરી હોય, અને એના આધારે જો આયોજન તૈયાર કર્યું છે તો એ આયોજન હંમેશા નિષ્ફળ નીવડતું પણ જોવા મળે છે. એટલે અપૂરતી માહિતીને કારણે પણ કેટલીક વાર આયોજન નિષ્ફળ નીવડતું જોવા મળે. આગળ, કર્મચારીની સર્જનાત્મક શક્તિનો અભાવ. અવરોધ. આગળનું એક એનું મહત્વનું લક્ષણ એની મર્યાદા એ છે કે કર્મચારીની સર્જનાત્મક શક્તિમાં અવરોધ. આયોજન છે એ ઉચ્ચ અધિકારીઓ અથવા સંચાલકો દ્વારા આ આયોજન તૈયાર કરવામાં આવતું હોય છે. આયોજનનો અમલ કર્મચારી અથવા અધિકારી દ્વારા કરવામાં આવતો હોય છે. કર્મચારી પાસે, જુદા જુદા કર્મચારીઓ પાસે જુદી જુદી અલગ અલગ એમની પાસે સર્જનાત્મક શક્તિઓ હોય છે, પણ આયોજનની અંદર આ કર્મચારી કોઈ ફેરફાર કરી શકતો નથી. જે પ્રમાણેનું આયોજન સંચાલકોએ તૈયાર કર્યું છે એનો અમલ માત્ર અધિકારી અથવા કર્મચારીએ કરવાનો હોય છે. હવે કર્મચારી પાસે, જુદા જુદા કર્મચારીઓ પાસે અલગ અલગ એની સર્જનાત્મક શક્તિઓ છે, પણ આયોજનનો માત્ર એમણે અમલ જ કરવાનો છે, એમાં કોઈ બદલાવ એ લોકો કરી શકતા નથી. એટલે કર્મચારી પાસે એની સર્જનાત્મક શક્તિ હોવા છતાં પણ કર્મચારી એનો અમલ અથવા એનો ઉપયોગ આ ધંધાકીય એકમમાં કરી શકતો નથી. હવે જ્યારે એની સર્જનાત્મક શક્તિઓનો એ ઉપયોગ નથી કરી શકતો, માટે એની સર્જનાત્મક શક્તિઓ કર્મચારીની હંમેશા અવરોધાતી જોવા મળે છે. એટલે આ પણ એક એનું સૌથી મહત્ત્વનું અને મોટું એની મર્યાદા પણ જોવા મળે છે. આ અને છેલ્લે જોઈએ, પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ. પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ. આયોજન છે એ મોટે ભાગે પૂર્વાનુમાન અથવા તો ધારણાઓને આધારે તૈયાર કરવામાં આવે છે. આ માટે એ જુદી જુદી ગાણિતિક પદ્ધતિઓ અથવા તો આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો એ ઉપયોગ કરી અને આ માહિતી મેળવતા હોય છે. પણ આ મેળવવા માટે આ જે પદ્ધતિનો ઉપયોગ કરે છે એ પદ્ધતિ જો ખામીયુક્ત હોય તો એના આધારે જે આયોજન તૈયાર કરીએ છીએ એ આયોજન હંમેશા નિષ્ફળ નીવડવાની સંભાવના પણ રહેતી હોય છે. એટલે આમ આયોજનમાં જે પૂર્વધારણાઓ અથવા ધારણાઓ બાંધીએ છીએ એ મોટે ભાગે ગાણિતિક અથવા આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, પણ આ પદ્ધતિ જ અથવા ઉપયોગ કરવાની પદ્ધતિ જો ખામીયુક્ત હોય તો એના કારણે આ જે આયોજન તૈયાર કર્યું છે એ આયોજન પણ હંમેશા નિષ્ફળ રહેવાની સંભાવના પણ જોવા મળતી હોય છે. તો આમ
આયોજનની જે મર્યાદા આપી છે એ કુલ આપણને 9 મર્યાદાઓ આપણને આપી છે. તો આ જે પ્રશ્ન છે એ અગાઉ પણ કહ્યું એમ કે બોર્ડમાં 5 માર્ક્સનો આ જે માર્ચ મહિના પરીક્ષા પૂરી થઈ એની અંદર પૂછેલો હતો, તો આપણે એને વ્યવસ્થિત તૈયાર કરીશું. અને બીજો પ્રશ્ન હવે પછી આપણે આગળના વિડીયોમાં જોઈશું.